નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે તલાટી અને જુનિયર ક્લાર્કના મોડલ પેપર નંબર ઓગણીસ ની તો અગાઉના મોડલ પેપર જે મિત્રોને નથી જોયા તે મિત્રો જરૂરથી જોઈ લીજો આપણે દરરોજ એક મોડલ પેપર આપણે ડેઈલી લઈને આવતા રહેલા છીએ તો મિત્રો આવા ડેલી મોડલ પેપર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બે લાયકન પર ક્લિક કરી દો અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દીજો તો ચાલો મિત્રો આજનું આપણે મોડલ પેપર ચાલુ કરીએ તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ભારતના બંધારણનું અર્થઘટન કરવાની સત્તા કોની પાસે રહેલી છે તો તેમાં જવાબ આવશે સર્વોચ્ચ અદાલત પાસે એટલે કે ભારતના બંધારણની અંદર અર્થઘટન કરવાની સત્તા સર્વોચ્ચ અદાલત પાસે રહેલી છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર જોઈએ કે એ શરીરના કયા અવયવને લગતો રોગ છે તો બ્રોન્કાઇટિસ એ કયા શરીર કયા શરીરના કયા અવયવને લગતો રોગ છે તો તેમાં જવાબ આવશે શ્વાસનળી ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રણ કે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા સૌની યોજનાનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો છે તો તેમાં જવાબ આવશે મોટી સામે સમાનતાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે તો તેમાં જવાબ આવશે બ્રિટન પાસેથી ત્યારબાદ ક્વેશ્ચન નંબર છ કે કયા જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ બાજુ બે મોટી નદીઓનું વહન થાય છે તો તેમાં કયો જિલ્લો આવશે તો તેમાં જવાબ આવશે આણંદ જિલ્લો તો કે આણંદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ બંને બાજુથી મોટી નદીનું વહન થાય છે તો મિત્રો તે કઈ બે મોટી નદીનું વહન થાય છે તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર સાત જોઈએ કે ડભોઈના દુર્ગની રચનામાં મહત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ હતા તો તેમાં જવાબ આવશે વિશલદેવ વાઘેલા ત્યારબાદ ક્વેશ્ચન નંબર આઠ કે રાજતરંગીણી ગ્રંથના લેખકનું નામ જણાવો તો તેમાં જવાબ આવશે કલહણ તો કયા રાજંગી જે આ ગ્રંથ છે તેના લેખક છે કલહણ ત્યારબાદ ક્વેશ્ચન નંબર નવ જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ નો સમયગાળો કયો હતો તો પ્રથમ વિશ્વયુદ્ધ નો સમયગાળો તો ઓગણીસો ચૌદ થી ઓગણીસો અઢાર ત્યારબાદ ક્વેશ્ચન નંબર દસ કે મહી નદીના સંદર્ભમાં કઈ બાબત સાચી નથી એટલે કે મહી નદીના સંદર્ભમાં કઈ બાબત સાચી નથી તે આપણે શોધવાની છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી એટલે કે દરિયાની ભરતીના કારણે એકસો ને એસી કિલોમીટરના પ્રવાહમાં નદીનો પટ વિશાળ બન્યો છે જે આ બાબત ખોટી છે અને બાકીની ત્રણેય બાબતો સાચી છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર અગિયાર જોઈએ કે ભારતમાં તાંબાની કાચી ધાતુ સૌથી વધુ કયા રાજ્યમાંથી મળી આવે છે તો ભારતમાં જે તાંબાની જે કાચી ધાતુ છે તે સૌથી વધુ કયા રાજ્યમાંથી મળી આવે છે તો તેમાં જવાબ આવશે રાજસ્થાન ત્યારબાદ ક્વેશ્ચન નંબર બાર કે જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો જિલ્લા ન્યાયાધીશની નિમણૂંક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર તેર કે હવામાનમાં બત્રીસ ડિગ્રી ડિગ્રી ફેરનહીટ એટલે કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ થાય તો તેમાં જવાબ આવશે જીરો સેન્ટીગ્રેડ ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચૌદ કે અગ્નિસાર શું છે તો અગ્નિસાર એ એક ક્રિયા છે ક્વેશ્ચન નંબર કે ગુજરાત સરકાર દ્વારા કયા સ્થળે મિલ સ્થાપના કરવામાં આવી છે તો જવાબ આવશે જાફરાબાદ ખાતે ત્યારબાદ ક્વેશ્ચન નંબર સોળ જોઈએ કે લોકસભામાં કોરમ માટે સભ્ય સંખ્યા કુલ સભ્ય સંખ્યાના કેટલામાં ભાગની હોવી જોઈએ તો કોરમ માટે કેટલામાં ભાગની સંખ્યા હોવી જોઈએ તો તેમાં જવાબ આવશે એક દશા ક્વેશ્ચન નંબર સત્તર જોઈએ કે પંડિત ઓમકારના સંગીત મહોદયની પદવીથી નવાજનાર કોણ હતા તો જવાબ આવશે નેપાળના નેપાળના મહારાજા એટલે કે મહારાજાએ પંડિત સંગીત મહોદયની પદવીથી નવાજ્યા હતા ક્વેશ્ચન નંબર અઢાર કે ગુજરાત રાજ્યમાં ટેલિવિઝનનો પ્રારંભ કયા દિવસે કરવામાં આવ્યો હતો તો મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે ગુજરાત રાજ્યમાં ટેલિવિઝનનો પ્રારંભ કયા દિવસે કરવામાં આવ્યો છે અને મિત્રો કયા દિવસે કરવામાં આવે તો કઈ તારીખે કઈ સાલમાં એ પણ સાથે સાથે તમારે શોધીને કમેન્ટ કરવાની છે કે ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ કઈ સાલમાં કઈ તારીખે અને કયા દિવસે કરવામાં આવ્યો છે ત્યારબાદનો પ્રશ્ન આપણે ક્વેશ્ચન નંબર ઓગણીસ તરફ જઈએ કે જોડકો ગોઠવો તો આપણે એમાં જે એક સ્પર્ધાનું નામ આપેલું છે અને તે સોરી તેના સ્પર્ધાનું નામ આપેલું છે અને તેની સામે તેને લગતા જે કપ આપેલા છે એટલે કે તેની ટ્રોફીઓ આપેલી છે તો તેમાં આપણે સાચું જોડકું આપણે શોધીને લખવાનું છે તો તેમાં આપણે સંતોષ ટ્રોફી તો સંતોષ ટ્રોફી કોની સાથે સંકળાયેલી છે તો કે ફૂટબોલ સાથે તો આ સંતોષ ટ્રોફી આ ફૂટબોલ સાથે સંકળાયેલી છે ત્યારબાદ છે નારંગ કપ તો નારંગ કપ જે આ છે તે સંકળાયેલો છે બેડમિન્ટન સાથે ત્યારબાદ ત્યારબાદ છે નેહરુ કપ તો નહેરુ કપ આ કપ કેની સાથે સંકળાયેલો છે તો કે બાસ્કેટબોલ સાથે અને ત્યારબાદ છેલ્લું છે પોયરુ રામા રામા રાવ કપ તો તે સંકળાયેલો છે કબડ્ડી સાથે તો મિત્રો તો આમાં સાચો ઓપ્શન બને છે ઓપ્શન એ જે એક સંતોષ ટ્રોફી તો ફૂટબોલ સાથે નારંગ કપ તો બેડમિન્ટન સાથે નેહરુ કપ તો બાસ્કેટબોલ સાથે અને પોયરુ રામા રાવ કપ તો કબડ્ડી સાથે તો આ રીતે તેનું સાચું જોડકું બને છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર વીસ જોઈએ કે બે હાજર ઓગણીસમાં ક્રિકેટ વર્લ્ડ કપ ક્યાં રમાશે તો બે હાજર ઇંગ્લેન્ડ ક્વેશ્ચન નીચેના પૈકી કઈ બંધારણીય સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે તો તેમાં જવાબ આવશે વટહુકમ બહાર પાડવાની સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે ક્વેશ્ચન નંબર બાવીસ કે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના સૌ પ્રથમ મહિલા ન્યાયાધીશનું નામ શું છે તો સર્વોચ્ચ ન્યાયાલયના સૌપ્રથમ મહિલા ન્યાયાધીશ હતા ફાતિમા બીબી ક્વેશ્ચન નંબર ત્રેવીસ કે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો ખોટી જોડ છે તે છે ગુજરાતમાં સૌથી વધુ કુવા દ્વારા સિંચાઈ તો જુનાગઢમાં થાય છે જે ખોટું છે તો મિત્રો તમારે એક કમેન્ટમાં જણાવવાનું છે કે ગુજરાતમાં સૌથી વધુ કુવા દ્વારા સિંચાઈ કઈ જગ્યાએ કરવામાં આવે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચોવીસ કયા રાજ્યનો નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર જાહેર કરાયો છે તો તેમાં જવાબ આવશે મધ્યપ્રદેશ ત્યારબાદ ક્વેશ્ચન નંબર પચીસ કે સ્ફોટક પદાર્થ બનાવવામાં શેનો ઉપયોગ થાય છે તો તેમાં જવાબ આવશે પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ સ્ફોટક પદાર્થ બનાવવા માટે વપરાય છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર છવ્વીસ કે મહાગુજરાત આંદોલન સમયે ગુજરાત યુવક કોંગ્રેસના નેતા કોણ હતા તો તેમાં જવાબ આવશે ચિમનભાઈ પટેલ ત્યારબાદ ક્વેશ્ચન નંબર સત્યાવીસ કે ગ્રામ સભાને પંચાયતી રાજની ગંગોત્રી કોણે કહ્યું છે તો મિત્રો આ એકદમ ઇઝી ક્વેશ્ચન છે આનો જવાબ પણ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે ગ્રામ સભાને પંચાયતી રાજની ગંગોત્રી કોણે કીધું છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ તરફ જઈએ કે ધંધાના ધંધાના બંધારણની દ્રષ્ટિએ અમૂલ ડેરી શું ગણાય છે તો અમૂલ ડેરી શું ગણાય છે તો કે એક સહકારી ફેડરેશન ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ કે સત્યાગ્રહની ભૂમિ તરીકે કયું શહેર જાણીતું છે તો મિત્રો આ પ્રશ્ન પણ ઈજી છે આનો જવાબ પણ તમારી નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે સત્યાગ્રહની ભૂમિ તરીકે કયું શહેર જાણીતું છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રીસ જોઈએ કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તો તેમાં આપણે મિત્રો જે બૌદ્ધ ધર્મ તો ત્રિપિટક તો ધર્મ સાચો છે આપણે આપણે અને ખોટું તેમાં સૌથી પહેલા જો બૌદ્ધ ધર્મ તો તેનું ધર્મગ્રંથ છે ત્રિપિટક તો તે સાચું છે ખ્રિસ્તી ધર્મ તો તેનો ધર્મગ્રંથ બાઇબલ એ પણ સાચું છે પારસી ધર્મનો ગ્રંથ છે જેદ અવેસ્તા એ પણ સાચું છે તો ખોટું છે યહુદી કિતાબે અકદમ જે આ

તો ખાલી જગ્યાના સ્થાને શું આવશે તો તેમાં જવાબ આવશે ધો એટલે કે ધો ધોષ વર્ષ એટલે કે ખૂબ જ મહેનત કરવા છતાં હી ડિડ નોટ ગેટ ગુડ માર્ક તેને સારા માર્ક મેળવી શક્યો નહીં ત્યારબાદ ક્વેશ્ચન નંબર તેત્રીસ હી વોઝ હેપી ખાલી જગ્યા ધ હોલિડેઝ તો તેમાં ખાલી જગ્યાના સ્થાને આવશે ડ્યુરિંગ એટલે કે હી વોઝ હેપી ડ્યુરિંગ ધ હોલિડેઝ એટલે ડ્યુરિંગ તે સમયગાળો દર્શાવે છે તો રજાના દિવસો દરમિયાન હેપી તે ખુશ હતો રજાના દિવસો દરમિયાન ક્વેશ્ચન નંબર ચોત્રીસ જોઈએ કે માય મધર ખાલી જગ્યા એવરીબડી લવ્સ ઇન એટી યર્સ ઓલ્ડ તો તેમાં જવાબ આવશે વૂમ એટલે કે માય મધર વૂમ એટલે કે કે જે એવરીબડી લવ્સ કે તે બધા જ તેને ચાહે છે ઇન એટી યર્સ ઓલ્ડ પંચ્યાસી વર્ષની વૃદ્ધ વયે ત્યારબાદ ક્વેશ્ચન નંબર પાંત્રીસ કે રીટા એન્ડ ખાલી જગ્યા રીડ ટુગેધર તો આમાં મિત્રો જવાબ શું બનશે તો કે આઈ એટલે કે રીટા એન્ડ આય તો મિત્રો અહીંયા આપણે ત્રીજો પુરુષ આપણે આપણે તો અહીંયા પ્રથમ પુરુષ આવશે તો ત્રીજો પુરુષ પ્રથમ પુરુષ હંમેશા એ ત્રીજો પુરુષ હોય તો અહીંયા આપણે ખાલી જગ્યામાં પ્રથમ પુરુષ આવે છે તો પ્રથમ પુરુષમાં આપણે ઓપ્શનમાં એક જ આપેલો છે ઓપ્શન બી એટલે આઈ તો આમાં આપણે અહીંયા જવાબ આઈ જ આવશે ત્યારબાદ ક્વેશ્ચન નંબર છત્રીસ કે ચેન્જ ધ વોઇસ એટલે કે વોઇસ ચેન્જ કરવાનું છે કે બાય વૂમ વોઝ ધ વોઝ ધીસ જોબ ડન એટલે કે બાય વુમ વોઝ ધીસ જોબ આપણે જે વાક્ય ચેન્જ કરીએ વોઇસ ચેન્જ કરીએ તો તેનો સાચો જવાબ બને છે એટલે કે આ જોબ કરી છે તો તેનું આ એક્ટિવ વાક્ય છે અને આ પેશીવ વાક્ય છે તો આપણે પેશીવમાંથી આપણે એક્ટિવમાં ફેરવવાનું તો એક્ટિવ વાક્ય ઓપ્શન ડી બનશે આપણે ત્યારબાદ ક્વેશ્ચન નંબર સાડત્રીસ જોઈએ કે એટ પ્રેઝન્ટ આઈ એમ બીજી આઈ વિલ વોચ ધ ટીવી એટલે કે અત્યારે હું બીજી છું હું ટીવી જોઉં છું ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે તો ખાલી જગ્યાને આપણે જવાબ આપણો સાચો બનશે લેટર ત્યારબાદ ક્વેશ્ચન નંબર આડત્રીસ કે ગીવ ધ ઓપોઝિટ ઓફ જેન્યુન જેન્યુન તો જેન્યુનનો આપણે જે વિરોધી આપણે આપવાનો છે વિરોધી શબ્દ આપવાનો છે તો તેમાં જવાબ આવશે બોગસ ઓપ્શન એ ત્યારબાદ ક્વેશ્ચન નંબર ઓગણચાલીસ ડુ ઇટ નાઉ ખાલી જગ્યા તો ડુ ઇટ નાવ ખાલી જગ્યા પછી આપણે વાક્ય પૂરું કરવાનું છે તો તેમાં સાચું વાક્ય બનશે ડુ ઇટ નાઉ ઓર યુ વિલ રિપેન્ટ લેટર ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચાલીસ જોઈએ કે ધ સિનોનો સિનોનિયમ ઓફ કોમેન્સ ઇઝ એટલે કે કોમેન્સનો જે આ શબ્દ કોમેન્સ છે તેનો સમાનાર્થી આપણે શોધવાનો છે તો તેમાં જવાબ આવશે બિગેન સોરી બિગીન આવશે એટલે કે કોમેન્સનો સમાનાર્થી આ ઓપ્શન ડી બિગીન આવશે ત્યારબાદ ક્વેશ્ચન નંબર એકતાલીસ ગીવ ધ એડજેક્ટિવ ફોર્મ ઓફ પ્રિવેન્ટ તો પ્રિવેન્ટનું વિશેષણ આપણે શોધવાનું છે તો પ્રિવેન્ટનું વિશેષણ શું થશે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી પ્રિવેન્ટિવ ક્વેશ્ચન નંબર કે કે ધ ટેગ ટેગ તો આપણે આ છે ગો ફોર મૂવી તો તેની અંદર આપણે ક્વેશ્ચન ટેગમાં શું બનશે તો કે સેલ વી તો આ તેનું ક્વેશ્ચન ટેગ બનશે ત્યારબાદ ક્વેશ્ચન નંબર તેતાલીસ જોઈએ કે મેક ઇટ ઇન્ટરગેટિવ એટલે કે આપણે જે પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવાનું છે કે ધેર વોઝ સાયલેન્ટ ઇન ધ રૂમ આ પ્રશ્ન આ જે વાક્ય આપેલું છે તેનું પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવાનું છે તો પ્રશ્નાર્થ વાક્ય શું બનશે તો કે વોઝ ધેર સાયલેન્ટ ઇન ધ રૂમ તો અહીંયા આપણે જે સહાયકારક ક્રિયાપદ છે તેને આગળ લઈ લઈએ એટલે આપણું વાક્ય પ્રશ્નાર્થ બની જાય છે આ વાક્યમાં બીજું કાંઈ જ નથી કરવાનું વોઝને આગળ લઈ લો બાકીનું વાક્ય સેમ એમને એમ જ રાખવાનું છે તો વોઝને આગળ લઈ લે વોઝ ધેર સાયલેન્ટ ઇન ધ રૂમ તો આ વાક્ય આપણો સાચો જવાબ બનશે ઓપ્શન ડી ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચુમ્બાલીસ કન્વર્ટ ઇન ટુ સ્પીચ એટલે કે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું છે કે હી શેડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી તો આનું આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો તેનો જવાબ બનશે હી શેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી તો મિત્રો આ વાક્યમાં કંઈ જ નથી કરવાનું ખાલી અહીંયા આપણે જે ધેટ મેકવાનું છે કે હી શેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી ત્યારબાદ ક્વેશ્ચન નંબર પિસ્તાલીસ કે સિલેક્ટ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઇંગ ફ્રેઝ તો આ ફ્રેઝમાં આપણે એક શબ્દ આપણે પસંદ કરવાનો છે કે વન વુ ડઝ નોટ બિલીવ ઇન એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ તો તેને આપણે શું કહેવાય આ જે આપણે ફ્રેઝ આપેલો છે તેને એક વાક્યમાં આપણે કહેવું હોય તો તેને શું કહેવાય તો તેમાં જવાબ આવશે એથિસ્ટ તો આ પ્રશ્નનો જવાબ બનશે ઓપ્શન બી ત્યારબાદ ક્વેશ્ચન નંબર છેતાલીસ કે પીએએન નું પૂરું નામ જણાવો એટલે કે પાન નું પૂરું નામ જણાવો તો પાન નું પૂરું નામ મિત્રો શું થશે તો કે પર્સનલ એરિયા નેટવર્ક ક્વેશ્ચન નંબર સડતાલીસ કે માઉસ ના કર્સર ને ઈચ્છા પ્રમાણે ની જગ્યા ઉપર લઈ જવાની પ્રક્રિયાને શું કહેવાય છે તો તેમાં જવાબ બનશે પોઈન્ટિંગ ક્વેશ્ચન નંબર અડતાલીસ કે વેબ પર ના દસ્તાવેજ ને શું કહે છે તો વેબ પર જે દસ્તાવેજ આપણને દેખાય છે તો તેને શું કહેવામાં આવે છે તો તેમાં જવાબ આવશે વેબ બ્રાઉઝર ક્વેશ્ચન નંબર ઓગણપચાસ દસ્તાવેજમાંથી કોઈ શબ્દ શોધવા માટે કઈ ફંક્શન કી વપરાય છે એટલે કે કોઈ પણ લખાણ હોય કોઈ પણ દસ્તાવેજ હોય તેની અંદરથી કોઈ પણ શબ્દ પર્ટિક્યુલર શબ્દ તમારે શોધવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે તો તેમાં જવાબ આવશે એફ ફાઇવ ત્યારબાદ ક્વેશ્ચન નંબર પચાસ કે ઇમેલ એડ્રેસમાં હોસ્ટનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે તો હોસ્ટનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી એટલે કે ડોટ આ ડોટને

ત્યારબાદ ક્વેશ્ચન નંબર એકોતેર કલ્પવૃક્ષ ક્યાં કયા સમાસમાં આવશે એટલે કે કલ્પવૃક્ષ જે આ શબ્દ છે તે કયા સમાસમાં આવશે તો તેમાં જવાબ આવશે મિત્રો મધ્યમ પદ લોપી સમાસ ક્વેશ્ચન નંબર બોતેર નીચેનામાંથી કઈ કહેવત નથી તો કહેવત નથી તેવી જોડ શોધવાની તે શોધવાનું છે તો કે જીવ હેઠો બેઠો તો આ પ્રશ્ન મિત્રો અગાઉની આપણે જે વિડીયો બનાવ્યો તેમાં પણ આવી ગયેલો છે પરીક્ષામાં પણ આ જ પ્રશ્ન તો મિત્રો આને પૂરેપૂરી પૂછાવાની શક્યતા વાળો પણ છે તો આને જરૂરથી તમે ધ્યાનમાં લઈ લેજો ત્યારબાદ ક્વેશ્ચન નંબર તો કે ક્યારેક ચાંદીસી સિંહ ઝળહળા થતી નદી જોતો તો આ કયા અલંકારમાં

બૂમ મે એક પાડી તો આમાં જે આપણે જે છેલ્લા બે શબ્દ આવે છે તેમાં આપણે ગાગા બને છે જે આપણે તમે અહીંયા બનાવો તો ગાગા બને તો છેલ્લા બે શબ્દોમાં ગાગા બને ત્યારે મંદાક્રાંતા છંદનું ઉદાહરણ હોય છે તો મિત્રો મંદાક્રાંત છંદનું બંધારણ શું છે તે બંધારણ તમારે નીચે કમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું છે બાદ ક્વેશ્ચન નંબર પિંચોતેર કે નીચે પૈકી શબ્દની સાચી જોડણી શોધો તો આધ્યાત્મિકતાની સાચી જોડણી શું થશે તો આધ્યાત્મિકતાની સાચી જોડણી થશે ઓપ્શન એ

ત્યારબાદ બાલાભાઈ વીરચંદ દેસાઈ તો તેમનું તખલ્લુસ જય ભીખુ આ પણ સાચું છે અને કરસનદાસ માણેક જે વૈશમ આ જોડકું પણ સાચું છે ત્યારબાદ છેલ્લું જોડકું આપણે બરકત અલી તો તેનું જે તખલ્લુસ મરીજ નથી તો આ જોડકું આપણે ખોટું છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર અઠ્યોતેર જોઈએ કે અશ્વિન મહેર કઈ કૃતિના અમર પાત્રો છે તો તેમાં જવાબ આવશે મિત્રો ગ્રામલક્ષ્મી તો મિત્રો આ ગ્રામલક્ષ્મી કોની કૃતિ છે તો તેનો જવાબ તમે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ત્યારબાદ ક્વેશ્ચન નંબર ઓગણએસી શબ્દકોષના ક્રમ પ્રમાણે કયું સાચું છે તો શબ્દકોષના ક્રમ પ્રમાણે આપણે ગોઠવીએ તો તેમાં સાચી જોડકું કયું બનશે એટલે કે સાચો ક્રમ કયો બનશે તો કયો ઓપ્શન સી અકબર ત્યારબાદ નામદાર બિરબલ અને સરદાર ત્યારબાદ ક્વેશ્ચન નંબર એસી કે માલ માલ સામાન જોઈને ખરીદો તો આ કયા પ્રકારનું સોરી ક્યુ કૃદંત છે તે આપણે ઓળખાવાનું છે કે માલ સામાન જોઈને ખરીદો તો કયો કૃદંત આવશે તો કે સંબંધક ભૂત કૃદંત ત્યારબાદ સોરી મિત્રો સંબંધક ક્રુદંત આવશે મિત્રો કૃદંત નહીં આવશે ઓપ્શન ડી ત્યારબાદ ક્વેશ્ચન નંબર કે જાગતલ એટલે શું તો કે જાગતલ એટલે બીજાના ભલા માટે સતત ચિંતિત રહેનાર ત્યારબાદ ક્વેશ્ચન નંબર બ્યાસી કે સમાનાર્થી શબ્દ લખો તો અનુજ્ઞાનો સમાનાર્થી શબ્દ શું થશે તો અનુજ્ઞાનો સમાનાર્થી શબ્દ થશે પરવાનગી ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્યાંસી કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે રૂપિયા ભરવાની સાંકળી લાંબી કોથળી તો તેને એક શબ્દમાં શું કહેવામાં આવે છે તો તો જવાબ આવશે વાંસળી ત્યારબાદ ક્વેશ્ચન નંબર કે સોનેટ સોનેટ નામનો કાવ્યનો સંગ્રહ લખનાર કોણ હતા મિત્રો આ પ્રશ્નનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે સોનેટ નામનો સોનેટ કાવ્યનો સંગ્રહ લખનાર લેખક કોણ હતા તો આ પ્રશ્નનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર પંચ્યાસી જોઈએ કે લોક સાહિત્ય એટલે લોકજીભે રમતું તો આ કંઠે જીવતું સાહિત્ય એવું કોણે કહ્યું છે કે લોક સાહિત્ય તો તો આ આવું કોણ હતા તેમાં જવાબ આવશે ઉમાશંકર જોશી ત્યારબાદ ક્વેશ્ચન નંબર છ્યાસી કે રોડા છંદની ચાર અને ઉલાળા છંદની બે પંક્તિઓ શેમાં જોવા મળે છે તો તેમાં જવાબ આવશે છપ્પામાં તો છપ્પામાં જે છ પંક્તિ આવે છે તો કે છ પંક્તિનો બનેલો હોય છે છપ્પા તો તેમાં રોળા છંદની ચાર અને ઉલાળા છંદની બે પંક્તિ હોય છે તો તે આવે છે છપ્પામાં ક્વેશ્ચન નંબર સત્યાસી કે અસિમ રાંધેરીનું નામ શું છે તો અસીમ રાંધેરીનું નામ શું છે તો તેમાં જવાબ આવશે મહમદ મહમુદિમિયા મોહમ્મદ ઇમામ ઓપ્શન એ ત્યારબાદ ક્વેશ્ચન નંબર અઠ્યાસી જોઈએ કે વિરોધી શબ્દ લખો તો પ્રત્યક્ષનો વિરોધી શું થશે તો પ્રત્યક્ષનો વિરોધી થશે પરોક્ષ ક્વેશ્ચન નંબર નેવ એસી જોઈએ કે સંધિ લખો તો કે ઉચ્ચાલન સંધિ છૂટી પાડીએ તો શું બનશે તો ઉચ્ચાલનની સંધિ છૂટી પાડીએ એટલે બનશે ઓપ્શન ડી ઉદ ચાલન ઉદાહરણ ક્વેશ્ચન ફાફડા શબ્દનો કયો ગણ થશે તો ફાફડા શબ્દનો ગણ કયો થશે તો તેમાં મિત્રો જવાબ આવશે ર રગણ ત્યારબાદ ક્વેશ્ચન મિત્રો આ ગણ કઈ રીતે આવે છે તો કે છંદના જે ગણ આવે છે તો આ ફાફડા શબ્દનો ગણ કયો બને તો તેમાં ર ગણ બને છે તો ર ગણ કેવી રીતે બને છે મિત્રો તો કે ફાફડામાં જો ફાફડામાં પેલા ગુરુ ત્યારબાદ લઘુ ત્યારબાદ ગુરુ એટલે કે ગુરુ લઘુ ગુરુ લઘુ અને ગુરુ આવી રીતે જે છંદની અંદર જેનું બંધારણ છે તેવી જ રીતે આપણે જે આઠ ગણ આપેલા છે છંદમાં તેમાંથી છંદનોમાં જે ર ગણ છે તે ત્યાં ર ગણના બંધારણમાં ફાફડા શબ્દ આવે છે તેથી આ ગણ બને છે અહિયાં ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર એકાણું જોઈએ કે પુણ્ય પરવાર્યું નથી અને હરિનો માર્ગ આ સત્ય કથાઓ લખનાર કોણ છે એટલે કે પુણ્ય પરવાર્યું નથી અને હરિનો માર્ગ આ બંને સત્ય કથાઓનો સત્ય કથાઓ લખનાર લેખકનું નામ શું છે તો તેમાં જવાબ આવશે ગુલાબદાસ બ્રોકર તો કે આ જે સત્ય કથાઓ ગુલાબદાસ બ્રોકરે લખેલી છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર બાણું વિલ યુ માઇન્ડ ખાલી જગ્યા સિટિંગ બિસાઈડ યુ તો તેમાં મિત્રો જવાબ શું બનશે તો કે ઓપ્શન ડી એટલે કે માય તો કે વિલ યુ માઇન્ડ માય સિટિંગ બિસાઇડ યુ ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રાણું કે આશિષથી ગાડીનો અવાજ સંભળાયો આ કરતરી વાક્યમાં લખો તો આ વાક્ય મિત્રો કર્મણી છે તો અને કરતરી વાક્યમાં આપણે ફેરવાનું છે તો તેનું કર્તરી વાક્ય શું બનશે તો કે આશિષે ગાડીનો અવાજ સાંભળ્યો ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચોરાણું કે વાક્યમાં કયું એક સર્વનામ નથી તો આ વાક્ય છે છે કે જેમાં તું તેને કહી દેજે કે તેનો આમાં ભાગ નથી તો આ વાક્યમાં

છે તો મિત્રો તેમાં જવાબ શું બનશે તો મિત્રો આ એકદમ ઇઝી ક્વેશ્ચન છે તમને આ જે ઉચ્ચારણ તમે કરશો એટલે તેનો આન્સર પણ તમને મળી આવશે તો આનો તમે પ્રેક્ટિસ કરીને તમે ત થ દ અને ધ આ ઉચ્ચાર કરીને તમે નીચેનામાંથી કયો ઓપ્શન બને છે તે તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર છન્નું તરફ જઈએ તો કે કવિ હરિન્દ્ર દવેનું જન્મસ્થળ જણાવો તો હરિન્દ્ર દવેનું જન્મસ્થળ કયું છે તો તેમાં જવાબ આવશે ખંભરા સોરી ખંભારા ત્યારબાદ ક્વેશ્ચન નંબર સત્તાણું કે પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે તો તેમાં જવાબ આવશે આત્મકથા તો કે આત્મકથા હોય છે જે પૂર્ણ સત્ય હોય છે તેબદ ક્વેશ્ચન નંબર 98 પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું અયોગ્ય છે તો પાત્ર અને તેની સામે કૃતિ છે તેમાંથી અયોગ્ય જોડકું આપણે શોધવાનું છે તો તેમાં અયોગ્ય જોડકું કયું હશે તો સૌથી પહેલા જોઈએ આપણે કે સુખલાલ અને સુશીલા આ વેવિશાળમાં વેવિશાળ કૃતિમાં આવે છે જે સાચું છે ત્યારબાદ ભીમો અને ચંદા જે જન્મટીપ કૃતિમાં આવે છે તો તે પણ સાચું છે ત્યારબાદ છે રુદ્રદત્ત અને કલ્યાણી જે ગ્રામલક્ષ્મી કૃતિમાં આવતું નથી તેથી આ જોડકું આપણે અહીંયા ખોટું બને છે તો આ પ્રશ્ન આપણે આ પ્રશ્નનો જવાબ આપણે ઓપ્શન સી આવશે અને ત્યારબાદ માધવ મંત્રી અને રૂપસંદ રૂપસુંદરી આ બંને કર્ણ કરણ કે કરણ કૃતિમાં કૃતિના પાત્રો છે તો આપણે આ પ્રશ્નનો જવાબ ઓપ્શન સી બનશે ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર નવ્વાણું જોઈએ કે નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો તો સાચી સંધિનો વિગ્રહ આપણે સાચો બનશે વ્યસ્ત તો વ્યસ્તનો વિગ્રહ થશે વી વત્તા અસ્ત ત્યારબાદ ક્વેશ્ચન નંબર સો જોઈએ કે અનુપ બસમાં બસમાં બેઠો ત્યારથી એક માણસ તેને જોઈ રહ્યો હતો એટલે અનુપને થયું કે એ માણસ તેને કામ આપશે તો આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો તો આપણે મિત્રો આમાં યોગ્ય ચિહ્નો આપણે મેકવાના છે અને સાદા વાક્ય આપણે એક એક છૂટા પાડવાના છે એવી જ રીતે આપણે વ્યાકરણના જે ચિહ્નો આપેલા છે ગુજરાતી વ્યાકરણના તેનો ઉપયોગ કરીને આપણે સાદા વાક્યો છૂટા પાડવાના છે તો આ વાક્યને આપણે છૂટા પાડીએ તો ઓપ્શનનો આપણે સાચો બનશે ઓપ્શન એ તો તેમાં જોઈએ આપણે કે અનુપ બસમાં બેઠો ત્યારબાદ અલ્પ વિરામ એક માણસ તેને જોઈ રહ્યો હતો ત્યારબાદ પૂર્ણવિરામ અને અનુપને થયું કે પૂર્ણ વિરામ ત્યારબાદ એ માણસ તેને કામ આપશે એટલે આવી જ રીતે આપણે અલ્પ વિરામ એકવાર અલ્પ વિરામ વાપર્યું અને ત્યારબાદ ત્રણ પૂર્ણ વિરામ વાપર્યું તેથી આ પ્રશ્નનો આન્સર આપણે ઓપ્શન એ બનશે તો મિત્રો આ આપણે પ્રશ્ન જોયો તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્કના સિલેબસના રિલેટેડ આપણે પ્રશ્નો આપણે આ સોલ્વ કરીએ આપણે આ પેપરમાં જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક અને શેર કરી દઈજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બે લાયકન પર ક્લિક કરી દઈજો તો ચાલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય હિન્દ વંદે માતરામ